મુંબઈથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. આ સમાચાર તરફ નજર કરીએ. જૈન સમાજ અત્યારે આક્રોશમાં આવીને પહોંચ્યો છે. તો જૈન સમુદાય સાથે પોલીસની અથડામણ પણ થઈ છે. આપણે જાણી દઈએ કે હવે તો આ જે આક્રોશ રિએક્શન છે કે મુંબઈ સુધી પહોંચી ગઈ છે. રેલીમાં કેટલાક લોકોની અટકાત પણ કરવામાં આવી છે. તો આપણે જાણી દઈએ કે દેખાવકારોએ ફેશન સ્ટ્રીટ રોડને બ્લોક કરી દીધા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા. તેના કારણે રાહદારીઓ અટવાઈ પડ્યા હતા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે કારણ કે તેઓ વધુ નુકસાન પહોંચાડતા હતા. મુંબઈમાં જૈન સમુદાય સાથે પોલીસની અથડામણ થતી જોવા મળી. રેલીના કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. આપણે જાણીએ કે સુમેધ શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે. તો એક બાજુ ગુજરાતમાં રીતે જૈન સમુદાય આક્રોશમાં આવી પહોંચ્યો છે. બીજી તરફ મુંબઈ ખાતે વાત કરીએ તો પોતાના પ્રવાસન સ્થળને બચાવવા માટે આ રીતે આક્રોશની આગ ભભૂકેલી જોવા મળે છે. જૈન સમાજ આજકાલ ખૂબ જ એક્ટિવ થયેલો જોવા મળી રહ્યો છે. શા માટે? કારણ કે પોતાના જે હકો છે પોતાના સમાજને બચાવવા માટે આ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે. હલ્લાબોલ મચાવતા જોવા મળી રહ્યા છે જૈન સમુદાયના લોકો. આજે વધુ માહિતી જોવા માટે સંવાદદાતા સિદ્ધાર્થ જોડાઈ ગયા છે. મુંબઈ ખાતે અત્યારે જૈન સમુદાય ખૂબ જ આક્રોશમાં આવી પહોંચ્યો છે. સૌ પ્રથમ તે જણાવો કે તેઓની માંગ શું છે. જી, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે સતીશભાઈ? આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હા, સંભળાય છે. બોલો સતીશભાઈ. સવાલ એ છે કે મુંબઈ ખાતે જૈન સમુદાય થકી આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓની સૌપ્રથમ માંગ શું છે? જૈન સંપ્રદાયના જે તીર્થ સ્થાન ગણાય છે તે ઉપર હાલમાં ત્યાં સામાજિક કે જે તેને વિકસાવવાનો નિર્ણય કર્યો છે તેની સામે આજે ભારતભરમાં અનેક ઠેકાણે રેલીઓ નીકળી છે. મુંબઈના મેટ્રો સ્ટેશનમાંથી આઝાદ મેદાન સુધી નીકળેલી મહારેલીમાં ફેશન સ્ટ્રીટ નજીક જ્યારે ટ્રાફિક જામ થઈ જતા ચર્ચગેટ સુધી ટ્રાફિકની લાંબી લાઈન થઈ ગઈ હતી. આથી પોલીસે કેટલાક દેખાવકારો જેઓ નહોતા માનતા પહેલા તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ન માનતા આખરે તેમની અટકાયત કરી અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. આ દરમિયાન કેટલું ઘર્ષણ થયું હતું, પરંતુ આગેવાનોએ વચ્ચે પડી અને પરિસ્થિતિ થાળે પાડી હતી. ત્યારબાદ ટ્રાફિક ક્લિયર થઈ અને મોરચો આગળ ગયો હતો અને અટકાયતોને દૂર લઈ જઈ અને ત્યાં છોડી મૂકવામાં આવ્યા હતા. આ જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા, રેલી જ્યારે નીકાળવામાં આવી હતી ત્યારે પોલીસની પરમિશન લેવામાં આવી હતી કે નહીં તે પણ સવાલ છે. સામાન્ય રીતે જૈન સમુદાયની આ તમામ રેલીઓ શાંતિપ્રિય રીતે નીકળી હતી, પરંતુ સૂત્રોચ્ચાર અને કેટલાક જે બેનરો દર્શાવવામાં આવે છે અને લાંબી કિલોમીટરો સુધી નીકળેલી આ રેલીમાં અનેક ઠેકાણે ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસને અને અન્ય લોકોને પણ ભારે મહેનત કરવી પડી હતી. મુંબઈનો જે આ ફેશન સ્ટ્રીટ મુંબઈમાં જૈન સમુદાય આક્રોશમાં આવી પહોંચ્યો હતો. પોતાના ધાર્મિક જે તીર્થ સ્થાન છે તેને બચાવવા માટે જૈન સમુદાય આગળ આવ્યું છે. કારણ કે કેટલાક અસામાજિક તત્વો ત્યાં ડેરો જમાવીને બેઠા હતા, ગેરવર્તન કરતા જોવા મળ્યા હતા. તેના જ કારણે કેટલાક લોકોની લાગણી દુભાઈ હતી. ત્યારે આ રીતે અનોખો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. હાથમાં ઝંડો લઈને આ રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. આવા સમયે મુંબઈ ખાતે તો મુંબઈ પોલીસ પણ આવી પહોંચી હતી તેઓને કંટ્રોલ કરવા માટે. અને તેવા સમયે વાત કરીએ તો કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.